विद्यार्थी मित्रों हूँ समीर सर। दाखला नंबर सात पाकड़ी आपणे चेप्टर समझता था। दाखला नंबर सात में ध्यान नीचेनी माहिती परथी बाबूलाल अने कांतिलालनी भागीदारी पेढ़ीनी पाकड़ीनी किंमत छेल्ला पांच वर्षना भारित सरेराशनी त्रण वर्षनी खरीदीना आधारे नक्की करो। मित्रों आपणे वात थई थी કે ભાગીદારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભાગીદાર આપણે પુનર્ગઠન ચેપ્ટર ભણી ગયા, ભાગીદાર એમાં જ કામ આવશે। પાઘડીમાં ભાગીદારનું કોઈ કામ નથી, રકમમાં ખાસ આપણે પાઘડીના ચેપ્ટરના રકમમાં ખાસ આપણે પદ્ધતિ અને ખરીદીના વર્ષ નક્કી કરવાના છે। અહીંયા એક નોટિસ કરજો, તમને અહીંયા ચોખવટ કરી દીધી છે પાંચ વર્ષની ભારિત સરેરાશ અને ખરીદીના વર્ષ કેટલા, તો કે ત્રણ। હવે માની લ્યો તમને ભારિત સરેરાશ કીધેલું ન હોત તો તમને ખબર કેમ પડત? તો જેમ આપણે શીખવાડવામાં આવ્યું છે તેમ નફા ઉપર ધ્યાન આપવાનું, 40,000, 60,000, 75,000, 90,000, 1,20,000 નફો સતત વધતો જાય છે। એટલે અહીંયા ચોખવટ ન હોત તો પણ આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો જ આપણે ઉપયોગ કરતા હોત। તો ચાલો દાખલો આપણે ગણીએ, રકમ આપણે સમજી લઈ હતી। સૌથી પહેલા વર્ષનું કોલમ બનાવવાનું, જોઈને વર્ષ લખી નાખવાના, નફાનું કોલમ બનાવવાનું, જોઈને નફો લખી નાખવાનો। ત્યારબાદ ભાર, ભાર તમારે નીચેથી ઉપરની તરફ આપવાનો રહેશે, એટલે કે પહેલું 40,000 એને એક, 60,000 એને બે, 75,000 એને ત્રણ, 90,000 એને ચાર અને 1,20,000 એને પાંચ। બાજુમાં નફો ગુણ્યા ભાર, 40,000 ગુણ્યા એક 40,000, 60,000 ગુણ્યા બે 1,20,000, 75,000 ગુણ્યા ત્રણ 2,25,000, 90,000 ગુણ્યા ચાર 3,60,000 અને 1,20,000 ગુણ્યા પાંચ 6,00,000। એટલે સરેરાશ ઈ જે ભારિત નફો થયો એનો સરવાળો કરવાનો, અહીં ભારનો સરવાળો કરવાનો। સૂત્ર પાકા કર્યા એમ સૌથી પહેલા ભારિત સરેરાશ નફો ગોતવાનો, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, 13,45,000 કુલ ભારિત નફો આવ્યો છેદમાં કુલ ભાર 15, ભાગાકાર કરવાથી આપણને અહીંયા ભારિત સરેરાશ નફો મળી ગયો। હવે પાઘડીનું સૂત્ર, ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા, ખરીદીના વર્ષ આપણે અહીંયા જોયા હતા કેટલા હતા, ત્રણ વર્ષ। તમે ઉપરથી ભારિત સરેરાશ નફો ગોતીને આવતા હતા 89,666.67 ગુણ્યા ત્રણ એટલે 2,69,001 છેલ્લો પોઈન્ટ, મૂવમેન્ટ સામાન્ય હોય તો ધ્યાનમાં ન લ્યો તો ચાલશે, એમને લખીને આવું તો એ ચાલશે। આ પાઘડીની કિંમત જોઈએ એના પછીનું નેક્સ્ટ આઠમું। પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે। જો અહીંયા ભાગીદાર આપી દીધા, પાઘડી ચેપ્ટરમાં ભાગીદારનું આપણે કશું જ કામ છે નહીં, આ ખાસ ધ્યાન આપજો। તેના નફા નુકસાન પ્રમાણનું પણ કંઈ કામ છે નહીં, જો લાભ અને ત્યાગ ગોતવાનો હોય તો જૂનું અને નવું પ્રમાણ કામમાં આવે। તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા, તે બદલીને 1:1:1 એટલે કે આ જૂનું પ્રમાણ અને આ આપેલું છે નવું પ્રમાણ। જો તમારે લાભ અને ત્યાગ ગોતવું હોય તો જે આપણે આગળ ભણીને એવા, પણ આપણે અત્યારે અહીંયા કંઈ ગોતવાનું થતું નથી એટલે એમાં ધ્યાન આપશું નહીં, આપણે ખાસ પદ્ધતિ અને ખરીદીના વર્ષ એમાં ધ્યાન આપશું। તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતી, ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફો, જો હવે સાદી સરેરાશ અને ભારિત સરેરાશ વહી ગઈ, ત્રીજી પદ્ધતિ આપણે ભણી ગયા સમજી ગયા, અધિક નફાની ખરીદીના વર્ષ કેટલા, ત્રણ વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। અધિક નફાની પદ્ધતિ ભલે રહે પણ એના માટે તમારે નફો તો જોઈએ જ, તો નફો જોવો 80,000, 70,000 અને 90,000। એનો મતલબ એમ નફો ફ્લક્ચ્યુએટ થાય છે, નફો ફ્લક્ચ્યુએટ વધઘટ થાય છે, આનો મતલબ એમ તમારે સાદી સરેરાશ વાપરવાની થાય, ભારિત સરેરાશ તમે વાપરી શકો નહીં। મિલકતો 6,00,000 રૂપિયાની છે, દેવા 2,50,000 રૂપિયાના છે અને અપેક્ષિત વળતરનો દર 10% છે। જ્યારે તમને આ સૂત્ર સમજાવવામાં આવ્યું ત્યારે તમને કહેવામાં આવ્યું હતું કે અપેક્ષિત વળતરનો દર તમને દાખલામાં ઓલરેડી તૈયાર આપી દીધો હશે। સૂત્ર મુજબ આલીએ સૌથી પહેલા ગોતવાની રોકાયેલી મૂડી,
रोकायेली मूडीनुं सूत्र शुं थाय? कुल मिलकतो माइनस कुल देवा अथवा कुल बाह्य देवा, जे शब्द लखो ते। बन्नेमां फेरफार छे, बन्नेनो मतलब अलग थाय छे, पण आ चेप्टर पूरतुं सीमित समजो। कुल मिलकतो आपेली छे 6 लाख, देवा आपेला छे 2.5 लाख, तो के 6 लाख माइनस 2.5 लाख तमने रोकायेली मूडी मळी 3.5 लाख। अपेक्षित वळतरना दरनी जरूर पड़े छे, तमने तैयार आपी दीधो 10%। હવે અપેક્ષિત નફો કેમ મળે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, રોકાયેલી મૂડી છે 3.5 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ઓલરેડી આપી દીધો છે 10%, 3.5 લાખ ગુણ્યા 10% એટલે કે 35,000। હવે સરેરાશ નફો, સરેરાશ નફો બે રીતે મળે, સાદી સરેરાશ કે ભારિત સરેરાશ। તો તમારે એમાં નફા ઉપર ધ્યાન દેવું પડે, ચોખવટ ન હોય ત્યારે 80,000, 70,000, 90,000 નફો ફ્લક્ચ્યુએટ થાય છે, વધઘટ થાય છે। તો સાદી સરેરાશ કેવી રીતે મળે? સૌથી પહેલા આપણે દાખલા ગણતા એમ નફાનો સરવાળો ભાગ્યા વર્ષની સંખ્યા, 3 વર્ષ છે, સરવાળો 2,40,000 ભાગ્યા 3 એટલે કે 80,000। અધિક નફાનું સૂત્ર શું થશે? સરેરાશ નફો જે તમે ગોતીને આવ્યા છો 80,000 માઈનસ અપેક્ષિત નફો જે તમે ત્રીજા સ્ટેપમાં ગોતીને આવ્યા હતા 35,000। 80,000 માઈનસ 35,000 એટલે કે 45,000। પાઘડીનું સૂત્ર શું થશે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા। અધિક નફો આપેલો છે 45,000, 45,000 ગુણ્યા ખરીદીના વર્ષ એટલે કે એ આપણને રકમમાં આપી દીધા છે 3 ગુણ્યા 3 એટલે કે 1,35,000। આ અધિક નફાની પદ્ધતિનો તમારો દાખલો થયો। નમસ્કાર, કોઈ પણ પ્રશ્ન હોય તો ફોન કે મેસેજ કરી શકો છો।